હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયો છું એનસીઆરટી ટેક્સ્ટબુકના ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતના બીજા ટોપિક સાથે ઓહ્મના નિયમની મર્યાદા આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે, તો સૌ પ્રથમ ઓહ્મના નિયમનું પાલન કરતી રચનાને ઓહ્મિક રચનાઓ કહેવામાં આવે. અને ઓહ્મના નિયમનું પાલન ન કરતી રચનાઓને ઓહ્મિક રચનાઓ કહેવામાં આવે. જો આપણે વિદ્યાર્થી મિત્રો ઓહ્મિક રચનાઓની વાત કરીએ તો ઓહ્મિક રચનાઓ માટે ઓહ્મિક રચનાઓ માટે હંમેશા આપણો જે વી વિરુદ્ધ આઈ નો આલેખ છે વી વિરુદ્ધ આઈ નો જે આલેખ છે એ હંમેશા સુરેખા તરીકે જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો હંમેશા તમને સુરેખા તરીકે જોવા મળશે. કોઈ પણ રચનાને સમજવા માટે એનો આઈ વિરુદ્ધ વી આલેખ સમજવો ખૂબ જ જરૂરી છે. આઈ વિરુદ્ધ વી આલેખ સમજવો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ જરૂરી છે. ચલો હવે આપણે વાત કરીશું મર્યાદા વિશે. ઓહ્મના નિયમની જે મર્યાદાઓની આપણે ચર્ચા કરવાના હતા એની આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. તો નોન ઓહ્મિક રચનાઓમાં વી એ આઈના સમપ્રમાણમાં રહે નહીં, એટલે કે વી વિરુદ્ધ આઈ આલેખ અરેખીય મળે. ઓકે, તેનો અલગ આલેખ દર્શાવી દઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. તો એ જે આલેખ છે વિદ્યાર્થી મિત્રો એ આલેખ આપણને સળંગ રેખા મળવો જોઈએ એની જગ્યાએ. અમુક હદ સુધી આલેખ સળંગ રેખા મળે છે ત્યારબાદ ફંટાઈ જાય છે. ઓકે, અને આઈ વચ્ચેનો સંબંધ વિના ચિહ્ન પર આધાર રાખે છે. ચિહ્ન એટલે ધન છે કે નહીં,
દાખલા તરીકે જો આપણે વાત કરીએ, બીજા શબ્દોમાં કહીએ તો કોઈ ચોક્કસ વોલ્ટેજ માટે આઈ હોય તો બીનું મૂલ્ય અચળ રાખી તેની દિશા ઉલટાવવામાં આવે. એ જ મૂલ્યનો પ્રવાહ વિરુદ્ધ દિશામાં મળતો નથી, બરાબર. એટલે કે ધારો કે આપણે પહેલી વખત પ્લસ બે વોલ્ટેજ લીધો હોય, એટલે કે વિદ્યુતસ્થિતિમાનનું મૂલ્ય આપણે પ્લસ બે વોલ્ટ લીધું હોય અને એના માટેનો પ્રવાહ ધારો કે 10 માઇક્રો એમ્પિયર હોય, તો જ્યારે પ્રવાહનું અરે વોલ્ટેજનું મૂલ્ય આપણે -2 વોલ્ટ કરીએ તો પ્રવાહ -10 માઇક્રો એમ્પિયર મળવા જોઈએ, પણ એ મળતો નથી. ક્યાં જોવા મળે? તો કે આવું તમને જે સેમિકન્ડક્ટર જોવા મળે છે. હવે આ જે સેમિકન્ડક્ટર ડાયોડ છે ને, આપણે 14મા ચેપ્ટર માં ચર્ચા કરવાના છીએ. એના માટેનો જે આલેખ છે એ આપણે આ રીતે દર્શાવી શકાય, વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ જે પ્રવાહ છે ઉપર તરફ મિલી એમ્પિયર માં છે અને નીચે તરફ માઇક્રો એમ્પિયર માં છે. ધારો કે અહીંયા વોલ્ટેજ નું મૂલ્ય +2 છે, અહીંયા આગળ વોલ્ટેજનું મૂલ્ય -2 છે, તો અહીંયા આગળ તમારા પ્રવાહની આખી રેન્જ જ બદલાઈ ગઈ. તમે જોઈ શકો છો એક વખત મિલી એમ્પિયરમાં છે, જ્યારે બીજી વખત માઇક્રો એમ્પિયરમાં છે. તો નોન ઓહમિક રચનાઓમાં બરાબર છે, જ્યારે વોલ્ટેજનું મૂલ્ય આપણે બદલીએ એટલે કે ધર્મથી ઋણ કરીએ તો પ્રવાહનું મૂલ્ય પણ ધર્મથી ઋણ થતું નથી, આખે આખું મૂલ્ય જ બદલાઈ જાય છે. ચલો આપણે ત્રીજાની વાત કરીએ. તો ત્રીજી મર્યાદા શું કહે છે? I વચ્ચેનો સંબંધ અનન્ય ના હોય એટલે કે નોન યુનિક હોય. એટલે કે પ્રવાહ આઈના એક જ મૂલ્ય માટે બીની એક કરતા વધુ કિંમતો મળે છે. દાખલા તરીકે આપણે ગેલિયમ આર્સેનાઇડ
આપણે ગેલિયમ આર્સેનાઇડ માટેની આ વાત કરીએ તો ગેલિયમ આર્સેનાઇડની અંદર જ્યારે આઈ વિરુદ્ધ વીનો આલેખ દોરવામાં આવે, જ્યારે આઈ વિરુદ્ધ વીનો આલેખ દોરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આ કિસ્સામાં આઈ મિલી એમ્પિયરમાં છે, જ્યારે વી વોલ્ટેજ છે, તો એનો જે આલેખ છે વિદ્યાર્થી મિત્રો એ આપણને કઈક આ રીતે મળશે. હવે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આ બિંદુ પાસે અને આ બિંદુ પાસે પ્રવાહ જે આઈ છે એ અચળ છે, જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે સમજવા માટે આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો, ધારો કે આ પ્રવાહનું મૂલ્ય આપણે 5 મિલી એમ્પિયર લઈએ, આ વોલ્ટેજ તમને 2 વોલ્ટ અને આ વોલ્ટેજ તમને 10 વોલ્ટ. ખાલી સમજવા માટે મૂલ્ય મૂક્યું છે, એને અમે એવું ના સમજતા કે આવી જ વેલ્યુ આવશે. તો 1 વોલ્ટેજ 2 વોલ્ટ માટે પણ અને બીજા વોલ્ટેજ 5 વોલ્ટ 10 વોલ્ટ માટે પણ તમને સેમ આલેખ જોવા મળે, એટલે કે પ્રવાહના કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે 2 અલગ અલગ વોલ્ટેજ તમને મળે છે વિદ્યાર્થી મિત્રો, જે આપણા ઓમના નિયમ મુજબ શક્ય નથી. તો આ બધી જ એની વિદ્યાર્થી મિત્રો શું છે, મર્યાદાઓ છે. ચલો હવે આપણે અવરોધની જ વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો અવરોધની વાત કરતા હોય તો અવરોધના અલગ અલગ પ્રકારોની પણ ચર્ચા કરી લઈએ. તો અવરોધોને વિદ્યાર્થી મિત્રો આપણે મુખ્યત્વે 2 વિભાગમાં વિભાજિત કરી શકીએ. એક છે વાયર બાઉન્ડ અવરોધ અને બીજો છે કાર્બન અવરોધ. તો વાયર બાઉન્ડ અવરોધ કોને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? જેને શુદ્ધ ગુજરાતીમાં કેવું હોય તો બંધિત તાર અવરોધ કહેવામાં આવે છે. ઓકે, જ્યારે યોગ્ય આધાર પર મેંગેનીન કોન્સ્ટન્ટન ક્રોમ અને તેમના જેવી મિશ્ર ધાતુઓ ના તાર
इत्यादि। वायर बाउंड अवरोध बनावामां आवे હવે આવા દ્રવ્યોની અવરોધકતા તાપમાનના ફેરફાર સાથે ખાસ બદલાતી નથી. તેમનો ઉપયોગ લેબોરેટરીમાં કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીશું કાર્બન અવરોધ વિશે. કાર્બન અવરોધ ને કઈ રીતે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવામાં આવે છે એ આપણે જરાક સમજી લઈએ. જ્યારે શુદ્ધ ગ્રેફાઇટ રેઝિન જેવા પદાર્થ સાથે મિશ્રણ કરી ઊંચા તાપમાન અને દબાણે નળાકારમાં ઢાળવામાં આવે છે. આ નળાકારના બે છેડે તારના જોડાણ અગ્ર આપવામાં આવે છે. આ સમગ્ર રચના પર સિરામિક અથવા પ્લાસ્ટિક જેવા અવાહક દ્રવ્યો આવરણ ચઢાવવામાં આવે છે. વ્યવહારમાં કાર્બન અવરોધ એક ઓમ થી 100 મેગા ઓમ ના ગાળામાં બજારમાં ઉપલબ્ધ છે.
કાર્બન અવરોધનું મૂલ્ય વર્ણ સંકેત મદદથી નક્કી કરવામાં આવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તો પહેલા આપણે કાર્બન અવરોધ જોઈ લઈએ, બરાબર છે? અને એ કાર્બન અવરોધને જોયા પછી આપણે કઈ રીતે બનાવીએ છીએ એ સમજી લઈએ. તો દેખે આ રીતે નળાકાર રચના હોય કાર્બન અવરોધમાં, આ રીતની એક નળાકાર રચના હોય. હવે આની અંદર બે જોડાણ અગ્ર હોય, જોડાણ અગ્ર એટલે આ રીતે બે વાયર ખેંચેલા હોય. કોઈ પણ પરિપથમાં જોડવા માટે જોડાણ અગ્ર જરૂરી હોય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ તમારા જોડાણ અગ્ર. ઓકે, હવે એની અંદર અલગ અલગ કલરના પટ્ટા હોય છે. દાખલા તરીકે સમજો, હું અહીંયા આગળ તમને ત્રણ અલગ અલગ પટ્ટા દર્શાવું. જો દાખલા તરીકે મારી પાસે જે પહેલો પટ્ટો છે એ ગ્રીન કલરનો છે, બીજો પટ્ટો જે છે એ બ્લુ કલરનો છે, અને બીજો જે પટ્ટો છે એ બ્લુ કલરનો છે, અને જે ત્રીજો પટ્ટો છે એ ધારો કે લાલ કલરનો છે. ઓકે, અને આ ત્રણ પટ્ટા એકબીજાની ખૂબ નજીક હોય. હવે એક ચોથો પટ્ટો જે છે એ ગોલ્ડ કલરનો છે. અચ્છા, આ જે ચોથો પટ્ટો છે એ બાકીના ત્રણ કરતા થોડોક દૂર આવેલો હશે. ઓકે, આ જે ચોથો પટ્ટો છે એને ટોલેન્સ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આના ઉપરથી વર્ણ સંકેત નક્કી કરતા સમજાવું તમને. તો વર્ણ સંકેત કઈ રીતે નક્કી કરી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, વર્ણ સંકેત નક્કી કરવા માટે સૌથી પહેલા જરૂરી છે અલગ અલગ રંગો નક્કી કરવા. રંગો, તો રંગો યાદ રાખવા માટે એક સૂત્ર યાદ રાખજો, કોકિલાનો પાલવ જરા સફેદ, બરાબર છે? યાદ રાખવાની ટેકનિક છે કોકિલાનો પાલવ જરા સફેદ. પહેલો કલર કાળો, પછી બીજો કલર છે કથ્થઈ, ત્રીજો કલર છે લાલ, પછી નારંગી, પીળો, લીલો, વાદળી, જાંબલી, ઉખરો, સફેદ, ઉખરાને આપણે રાતો કલર પણ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો. પછી આવે છે ગોલ્ડ, સિલ્વર અને રંગવિહીન એટલે નો કલર. ચલો જોજો વિદ્યાર્થી મિત્રો,
રંગોપતિ કે પછી વિદ્યાર્થી મિત્રો સંખ્યા ફરીથી સંખ્યા ત્યાર પછી ગુણક અને ત્યાર પછી ટોલેરન્સ આ રીતે આપણે વિભાજિત કરીશું. હવે આપણે અહીંયા આગળ ચર્ચા કરવાના હોય તો સંખ્યા શૂન્યથી શરૂ થશે. શૂન્ય, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. અહીંયા પણ શૂન્ય, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. અચ્છા, ગુણક 10 ની ઘાતમાં આવશે. 10 ની 0, 10 ની 1, 10 ની 2, 10 ની 3, 10 ની 4, 10 ની 5, 10 ની 6, 10 ની 7, 10 ની 8, 10 ની 9. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ગોલ્ડ અને સિલ્વર માટે 10 ની -1 અને 10 ની -2. ઓકે, હવે જો ટોલરન્સની વાત કરીએ તો ગોલ્ડ માટે 5%, સિલ્વર માટે 10% અને કોઈ કલર નહીં માટે 20% પ્લસ ઓર માઇનસ. ઓકે, તો આ રીતે તમારી પાસે હશે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. ચલો હવે જો નક્કી કરવા માટે કોકિલાનો પાલો જરા સફેદ એટલે કાળો, કથ્થઈ, લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, જાંબલી, રાતો અને સફેદ. આ રીતે યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે જુઓ આપણી પાસે જે આપેલું છે, બરાબર છે. સૌથી પહેલો કલર જો અહીં આગળ આપણે હવે કલર નક્કી કરતા એટલે કે વર્ણસંકેત નક્કી કરતા શીખીએ તો પહેલો કલર છે ગ્રીન એટલે કે લીલો. તો જો પહેલી જે સંખ્યાઓ છે એમાંથી લીલા કલર માટે, લીલા કલર માટેનો અંક છે 5, તો લીલા કલર માટેનો અંક મૂકી દો 5. ત્યાર પછી બીજો છે વાદળી, તો વાદળી કલર માટેનો અંક મૂકી દો, વાદળી કલર માટેનો બીજો અંક છે 6, એટલે કે 6 × 3. ત્રીજો અંક છે લાલ, તો લાલ માટેનો ગુણક લેવાનો, તો લાલ માટેનો વિદ્યાર્થી મિત્રો ગુણક છે 10 ની 2, 10 ની 2 પ્લસ ઓર માઇનસ. ઓકે, ત્યાર પછી છે આપણી પાસે ગોલ્ડ, તો ગોલ્ડ માટેનું મૂલ્ય 5%. તો આપણો વિદ્યાર્થી મિત્રો વર્ણ સંકેત મુજબ જવાબ આવશે 5.6 × 10 ની 3 પ્લસ ઓર માઇનસ 5%, એટલે કે 5.6 પ્લસ ઓર માઇનસ 5% કિલો ઓમ, બરાબર છે. અથવા તો 5.6 કિલો પ્લસ ઓર માઇનસ 5%, જે આપણો વિદ્યાર્થી મિત્રો જવાબ છે. ચલો હજુ આપણે એક વધારાનું લઈએ જેથી આપણું ઓર નોલેજ ક્લિયર થાય. હજુ આપણે એક વધારાનું લઈએ જેથી આપણું એક વધારાનું નોલેજ ક્લિયર થાય. ફરી હજુ દાખલા તરીકે આપણી પાસે આ રીતે આપેલું છે. ચલો હવે જો આપણે અલગ અલગ કલર લઈએ વિદ્યાર્થી મિત્રો, તો અલગ કલર માટે
યલો કલર લઈએ આપણે જાંબલી. ત્યાર પછી બીજી લાઈન લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પીળી. વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજી લાઈન લઈએ. ચોથી લાઈન લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. ધારો કે આપેલ કલર આપણે સિલ્વર છે ઉધાર લઈએ, તો આને સિલ્વર પટ્ટી ધારી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો જો અહીંયા આગળ આપણી પાસે મુખ્યત્વે ચાર લાઈન છે. પહેલું છે જાંબલી, પહેલો છે જાંબલી, બીજો છે પીળો, ત્રીજો છે નારંગી અને ચોથો સિલ્વર. તો આપણી પાસે જે કોઠો છે એમાં જાંબલી માટે જોઈએ તો સૌથી પહેલા પહેલો છે જાંબલી, તો જાંબલી માટેનો નંબર છે 7. ત્યાર પછી પીળો, તો પીળા માટેનો નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પીળા માટેનો નંબર બીજા કોઠામાંથી 4. તો 4 પછી કરી દેવાનો ગુણાકાર નારંગી, તો નારંગી માટેનો ગુણાંક છે 10 ની 3, 10 ની 3 અને સિલ્વર માટે ±10%. આપણે લખી શકીએ 74 કિલો ઓમ ±10%. આ રીતે આપણે વર્ણ સંકેતની મદદથી કાર્બન અવરોધો નક્કી કરી શકાય વિદ્યાર્થી મિત્રો. બોલો બધા મિત્રોને ક્લિયર થઈ ગયું અહીંયા આગળ?